काव्य पांच रानमा। कवि परिचय। बाळ दोस्तो, गुजराती साहित्यमां ध्रुव भट्ट नामे एक परिचित सर्जक छे। तेमनुं मूळ नाम ध्रुव कुमार प्रबोधराय भट्ट छे, पण लोको तेमने ध्रुवभाई के ध्रुव भट्ट तरीके वधु ओळखे छे। भावनगर जिल्लाना निंगाळा नामना गाममां તેમનો જન્મ 8 મે 1947 થયો હતો। તેમને કણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અતરાપી અને અકુપાર જેવી નવલકથાઓ લખી છે। ખોવાયેલું નગર એ તમારા જેવા કિશોરો માટે લખાયેલ કિશોર કથા સંગ્રહ પણ એમણે લખ્યો છે। શૃણવંતુ અને ગાય તેના ગીત ધ્રુવભાઈના કાવ્ય સંગ્રહો છે। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું, ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસુ ધાર ધાર બેઠું, કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને, આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નિવેથી દડદડતા ગામને, તમને એ થાય ચાલ ટબકો થઈ જાઉં અને જાળ તળે ગહે કૂરે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સુતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં વાડ પરે સુતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસુ ધાર ધાર બેઠું કાલ સુધી રહેતા તા આપણે નિકાલ થી તો વાછંટો રહેશે મકાનમાં ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં આપણને થાય એવું દળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડ દડતા ગામને તમને એ થાય ચાલ ટબકો થઈ જાઉં અને જાળ તળે ગહે કુરે ચોમાસુ ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં વાડ પરે સુતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસુ ગાજે છે
કાવ્યની સમજૂતી. બાળ દોસ્તો, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. કવિ કહે છે, રાનમાં એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. તેના કારણે વાડ ઉપર અનેક વેલાઓ મેદાનમાં લીલાશ પાથરશે. ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. સમજૂતી. આકાશમાં વાદળો બરાબર ઘેરાયા છે. આ ઘેરાયેલા વાદળોથી હવે મોટા ફોરાથી મોટી ધારાઓ પડશે. ભીંજાયેલ પવન સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠું છે. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. આ ચોમાસાના વરસાદને કારણે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછંઠો ફેલાઈ ગઈ હશે. ક્યાંક જંગલમાં ચોમાસું ગાજે છે. આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને. સમજૂતી. ચોમાસામાં વરસાદ પડતા આપણને જે આનંદ થાય, એવો જ આનંદ ઝરણાને, વાદળને, ઘાસને, ડુંગરને અને ઘરના નેવેથી દડદડતા વરસાદને કારણે આખા ગામને થાય છે. તમને એ થાય, ચાલ ટહુકો થઈ જાઓ અને ઝાડ તળે ગહેકો રેપાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. વરસાદનો એટલો આનંદ છે કે કવિ કહે છે કે ચાલો મોરની જેમ ટહુકા કરીએ અને ઝાડ નીચે એના પાંદડામાં ગહેકી ઉઠીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં એટલે કે જંગલમાં. બાળ દોસ્તો, તમે લખેલ સ્થળ વિશેના વર્ણનને આપણે તમારા મિત્રને કેવી કેવી રીતે મોકલી શકીએ? એક, પત્ર દ્વારા. બે, SMS દ્વારા. ત્રણ, ઈમેઇલ દ્વારા. બાળ દોસ્તો, આપણે તમે જે સ્થળનું વર્ણન કર્યું છે હવે પત્ર દ્વારા તમારા મિત્રને જણાવીએ. અહીં પોસ્ટકાર્ડમાં કેવી રીતે લખાય છે તે જુઓ. જુઓ બાળ દોસ્તો, આ પોસ્ટકાર્ડ છે જેમાં આગળનો ભાગ કોરો છે, પાછળના ભાગે સરનામું લખવાની જગ્યા છે. જુઓ આ પત્ર, તમે લખો છો એટલે તમારું સરનામું જમણી બાજુ મથાળે આવે, પછી તમે મિત્રને સંબોધન કરો છો તે લખ્યું. હવે તમારા સમાચાર ટૂંકમાં આપ્યા. ત્યારબાદના ફકરામાં જુઓ તમે મંદિરે ગયા હતા તેનું વર્ણન લખ્યું છે. છેલ્લે તમે પત્ર લખ્યો છે તેથી તમે લિખિતંગ તરીકે લખ્યું કે તારી મિત્ર આયલ. પોસ્ટકાર્ડની પાછળ જુઓ, અહીં જેને પત્ર લખવાનો છે તેનું સરનામું લખ્યું છે. આ પોસ્ટકાર્ડ ક્યાં નંખાય તે આગળની સ્લાઇડમાં જાણો. બાળ દોસ્તો, તમે પોસ્ટ ઓફિસ જોઈ જ હશે. પોસ્ટ ઓફિસમાં એક ટપાલ નાખવાનું બોક્સ હોય છે, તેમાં ટપાલ નાખવાની. આ ટપાલ પોસ્ટના કર્મચારી કાઢી લે છે અને જે તે ગામના સરનામે પહોંચાડે છે. આમ તમારો કાગળ તમારા મિત્ર સુધી પહોંચે છે. બાળ દોસ્તો, તમારા શિક્ષક પાસેથી મોબાઈલ દ્વારા SMS અને કમ્પ્યુટર દ્વારા ઈમેલ કેવી રીતે કરાય તેની વિગત જાણો. બાળ દોસ્તો, ગયા પાઠમાં તમે સંયોજકો વિશે થોડું શીખ્યા હતા. આ પાઠમાં થોડું વધુ શીખીએ. નીચેની પંક્તિઓ વાંચો. જુઓ પહેલી પંક્તિ. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા. બીજી પંક્તિ વાંચો. ચોમાસું ધાર ધાર બેઠું. હવે ત્રીજી પંક્તિ વાંચો. આ પંક્તિ ઉપરની બે પંક્તિઓથી જોડાઈને બની છે. જેમ કે ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે
ચોમાસું ધારદાર બેઠું. અહીં કે શબ્દ વડે બંને વાક્યો ભેગા થયા છે. હવે આગળની ત્રણ પંક્તિઓ વાંચો. કાલ સુધી રહેતા હતા આપણે, જે પહેલી છે. કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, આ બીજી છે. આ બંનેને ને શબ્દ ભેગા કરે છે, જેનાથી એક જ વાક્ય લાગે છે. જુઓ, કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. એવી જ રીતે છેલ્લી ત્રણ પંક્તિઓ જુઓ. મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે. બીજું વાક્ય છે, એને તો મળવાની જ. આ બંને ભેગા થતા બનતું નવું વાક્ય જુઓ. મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની જ. અહીં બંને વાક્યો તેથી શબ્દ વડે જોડાયા છે. ઉપરની પંક્તિઓ અને વાક્યો વાંચતા તમને લાગ્યું હશે કે ને તેથી જેવા શબ્દોની મદદથી પંક્તિઓ અને વાક્યો જોડાય છે. પદ, પદો, પદ સમૂહો, વાક્યો કે વાક્યખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે. ને, પણ, એટલે, તો, ત્યારે, કે, ત્યાં, છતાં, એટલું અને અથવા જેવા સંયોજકો જાણીતા છે. સંયોજકોથી પદો, વાક્ય, સમૂહો, વાક્યો કે વાક્યખંડો જોડાતા જ નથી, પરંતુ ભાષાની લાગવ સાથેની ચોટ પણ ઉત્પન્ન થાય છે.